હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે હે ને બધા મજામાં છો. અમે મજામાં છીએ. ને કાલે તમે જોયું હશે આગલા બ્લોગમાં કે ભાઈ શોપિંગ અમે કરી છે, અને તમને એવું થતું હશે કે ભાઈ પપ્પા છે ને એ કંઈ દેખાતા નથી. કારણ કે પપ્પા છે ને એ ગામડે ગયા હતા, કારણ કે કાકાની તબિયત છે એ થોડીક ગરમ ગરમ હતી, એટલે પપ્પા કે જઈ આવું. એટલે પપ્પા ગામડેથી હજી આજે આવ્યા છે અને ડેરીએ વૈયા ગયા છે. અને અમારે જો આ ડેરીએ ગયા છે. કેમ ડેરીએ ગયા? હા, ડેરીએ. આ જો સવાર સવારમાં અમારે મેંગો છે ને કટ થઈ ગઈ છે. ઓલી દાબો નાખ્યો હતો ને એ કટ કરી છે. આમાં આ જે છે એ રાજાપુરી છે ને આ છે એ કેસર છે. થોડી થોડી પાકી છે, એમ એમ પાકી જશે એમ ખાતા જશે. કોણ ગંધારી છે? તને રાજાપુરી નો ભાવ એટલે વાત સહી. હે, આ બેન રાજાપુરી નો ભાવ એટલે એ ગંધારી, કેસર ભાવ એટલે હારી. હે, આવડિયા શું? આવડિયા ગંધારી એમ. મોટું ભર્યું છે, કેરી કેરી હનુમાન જેવું મોટું ભર્યું છે. અને આજે છે ને આ બ્લોગમાં તમને છે ને બહુ મજા આવશે ખરેખર. કારણ કે આજથી છે ને અમારે ટુર્નામેન્ટ ચાલુ થઈ છે અમારી રિવરવ્યૂની. તો બે દિવસ ચાલવાની છે એ ટુર્નામેન્ટ. એટલે તમને હું અને ભાઈ છે એ પાર્ટિસિપેટ કરે છે. બેની ટીમ છે એ અલગ અલગ છે પાછી. એટલે જોઈએ કે ભાઈ કોણ જીતે છે, શું છે, કોણ ફાઇનલ વિનર છે. રિવરવ્યૂ પ્રીમિયમ લીગ બનાવી છે એટલે જોઈએ કે એ ટુર્નામેન્ટમાં કોણ જીતવાનું છે. અમારી ટીમ તો એવું લાગે છે કે ભાઈ કંઈ એટલું બધું હોય ને કે ઉકાળી શકશે નહીં, કારણ કે એવા બધા પ્લેયર નથી. બીજા બધા એમાં થોડાક અમને જોયા ને તો એવા થોડા ખારા લાગ્યા. હવે જોઈએ કે ભાઈ ઘણી વાર કેવું થાય, અપસેટ થઈ શકે ને ભાઈ. અમે અપસેટ કરશું ભાઈ, હવે કરશું કંઈક, બાકી જીતશું તો ખરી. જોઈએ હવે પછી તો કેવું રમીએ એના ઉપર જ છે. એટલે આજથી મેચ ચાલુ થાય છે એટલે મેચનું છે ને તમને અપડેટ દેતા રહેવું કે શું ચાલે છે સ્ટેટસ. ને આ બાજુ છે એ ચા ને રોટલી બનાવવાનું ચાલુ છે, બરોબર ને મમ્મી? નહીં, ચા નહીં, કેરી હોય એટલે પછી ચા હોય એટલે કઈ જરૂર ન પડે. મમ્મી ચા હોય એટલે કઈ જરૂર ન પડે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચા હોય એટલે જરૂર ન પડે એમ. અપડેટ બહુત હી સુંદર તરીકે સે આપને ખેલા. ચલ, હમણાં કરી લીધા, શોપિંગ કરી લીધી એટલે હવે આજ આરામ. આરામ નહી, મમ્મી ને પોતાનું જ દેખાય છે. કોણ હે લોક? કહાં સે આતે? મમ્મી કેટલા કે બાકી હે તારું શોપિંગ હજી? બરોબર. પણ ફરવા જવા હોય ને એટલે પપ્પા તૈયાર જ લઈ લે. હા તો કઈ વાંધો નહીં, હવે જેટલા જરૂર પડશે એટલે પપ્પા શોપિંગ કરશે, બાકી બધું જોયું જાય. ચાલો હવે નાસ્તો છે એ કરી લઈએ. હમણાં જો ધમુ છે ને યોગા શીખવાડશે મમ્મી અને ગ્રંથને. ગ્રંથુ કરો. હવે ભૂલાઈ ગયું, અમારે ભૂલાઈ બહુ જાય. કા ભૂલાઈ કેમ જાય?
પણ ગેમ ગેમ નહીં રમવાની, યોગા જોવાના હરખા. તું ગેમ જોતો હોય એટલે તને ભૂલાઈ જાય. તો ભાઈ આપણે છે ને ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ, અત્યારે જો એક મેચ ચાલુ છે એ ઓલરેડી થઈ ગઈ છે અને છગ્ગા બગ્ગા લાગે છે અત્યારે. તો ભાઈ જોરદાર મજા આવે એવું મેચ છે. એ બેટિંગ કરે છે ને એ ટીમ છે, એ ભાઈની ટીમ છે, એટલે એમાં છે ને પ્લેયર છે ને ભરી પડેલા છે. ઓલા હેડ ને અભિષેક ને એના જેવા બધા પ્લેયર છે ને ફરી પડ્યા છે, એટલે એ છે ને સનરાઈઝ જેવું જ મને લાગે આજે રમશે એવું લાગે છે. જોઈએ હવે કેટલાક રન મારે છે, છેલ્લે તમને કહું છું. ભાઈ જો બેટિંગમાં આવી ગયો છે બરોબર. આરવી જલંધરવાળા 181 રન મારી દીધા છે. જોઈએ કે આરવી જાયન્ટ છે દીધે છે કે શું છે. જોરદાર માર્જિન થી 94 રન ના માર્જિન થી જીતી ગઈ છે અને હવે કાલે છે એ અમારી સાથે રમશે. જોઈએ કોણ જીતે છે. જો ભાઈ આજે પાણીપુરી નો પ્રોગ્રામ છે ભાઈ, મેચ ને પાણીપુરી ને રજા ને બધું ભેગું છે. એની અંદર શું ભરવું છે? મસાલો તો પાણી તો હા તો ઈ પાણી છે. પાણીપુરી નું પાણી ભરવું છે. હમણાં ભરી દે, હમણાં ભરી દે. પાણી એકદમ જોરદાર, કઈ ઘટે નહીં. શું કેવું જાનમી? હા ગેડું. જો આંબુડિયા ની બે દિવસ પહેલા નો વ્લોગ હતો ને, અમારે કઈ છે ને સાંભળવા નહીં દે એને. બસ દિયો 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 એક જ વસ્તુ ને દટ. મસાલો નાખવા એને પાણી નાખવું છે, એને પાણી નાખવું છે, ચૂંટણા વેળા કરવા છે. બેસી જા સરખો. ઓકે ભાઈ જો પાણી પડે એની પૂરી એનું મોઢું નાનું છે અને પૂરી મોટી છે. હે એ છોટું ચાલો હળવે છે ને પાણીપુરી ખાઈ લે પછી એને આગળ મળીએ. ભાઈ તો જીતી ગયા છે આજે, ભાઈની ટીમ આજે જીતા. પણ ભાઈએ કઈ પરફોર્મન્સ નું આપ્યું કઈ, એ તો બાગાત મારતો હતો. કઈ વાંધો નહીં, હું એટલો મારી એક રન તો થાય એવું લાગે છે. કઈ વાંધો નહીં, જોઈએ હવે. હે વિકેટ લીધી ને, કઈ વાંધો નહીં. બે કેચ છોડી દીધા પાછા. એ હું આ બધા રેગ્યુલર નો રમતા હોય ને એટલે એવું થાય એમાં. ચાલો જમી લે પેલા બરોબર છે, ભૂખ લાગી છે કણકણતી. તો જો આ સાઈડ હવે મોહિત ની ટીમ નો આવી ગયો છે ટર્ન ને ટોસ થઈ ગયું છે, પણ શું આવ્યું એ ખબર નથી. જોઈએ હવે કેપ્ટન આરે જાય તો છે. જઈ રહ્યા ઓહો કાકા ને બધા છે કે શું? ટીમ નું બેટિંગ આવી ગયું છે, જો અહીંયા બેઠા છે જયારે બેટિંગ નો વારો આવશે ત્યારે જોઈએ શું થાય છે. જો ભાઈ જો મોહિત નો વારો આવી ગયો છે,
તો જો આવી ગયો છે મોહિત નો ટર્ન બેટિંગ માં, જોઈએ શું થાય છે. લીધો તો ખરી, રન લેવાઈ ગયો. રહી ગયો ભાઈ ને તો થઈ જતા આઉટ. જો ગાર્ડન ની બહાર જાત ને તો થઈ જતા આઉટ. પણ હવે માં શું, આ બંને ને છે ને ફાવે છે એક જ બેટ, એટલે હવે વચ્ચે જો અહીંયા જાડવાની પાછળ બે બેટ બદલાવા જાય છે. જો પાછા એને ગ્રીન બેટ મારી થઈ ગયા આઉટ. હાલો ભાઈ મોહિતે માર્યો મસ્ત, પણ હવે ગાર્ડન ની બહાર જતો રહ્યો. મોઢે જો એનો ફોન લેવા આવે છે કેમ કે એની ટીમ હારી ગઈ છે.